तो छेल्ला 4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પાવી જેતપુરમાં વરસાદ પડ્યો છે। પાવી જેતપુરમાં 4 કલાકમાં 6.5 ઇંચ વરસાદ છે। બોડેલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। પંચમહાલના જાંબુઘોડામાં પણ 4 ઇંચ વરસાદ। છોટાઉદેપુરમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। શ્રીનોરમાં પણ 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ। ડભોઈ અને ક્વાંટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અન્ય તાલુકાઓમાં પણ નોંધાયો છે વરસાદ। દક્ષિણ ગુજરાતના નવસારીમાં મેઘતાંડવ અનેક સોસાયટીમાં કમરસમા પાણી ભરાયા છે અને લોકોએ પણ જીવ બચાવવા ધાબા પર આશરો લીધો છે। બારે મેઘ ખાંગા થયા છે, અનેક વિસ્તારમાં અત્યારે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તે વિસ્તારોમાં પહોંચી। ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીમાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે। દ્રશ્ય જોઈ શકાય છે। નવસારી જિલ્લાના ઝવેરી સોસાયટીનો વિસ્તાર છે કે જ્યાં 5 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા છે। લોકોના મકાનોમાં પાણી ભરાયા છે। મકાનો, એપાર્ટમેન્ટો, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાયેલા દ્રશ્યો સીધા જોઈ શકાય છે। જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને સૌથી વધારે નવસારી જિલ્લાના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પડેલો વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ જે રીતે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। સતત પાણીનું જળસ્તર વધી રહ્યું છે। જો કે વરસાદે વિરામ લીધો છે, વિરામ લેતા ચોક્કસ પાણી સ્થિર થયું છે, પણ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ સતત પાણી વધી રહ્યું છે। નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સતત વરસાદની આગાહી કહી શકાય હવામાન વિભાગે કરી છે, ત્યારે નવસારી જિલ્લાના કલેક્ટર દ્વારા ટ્વીટ કરી લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે। જરૂર પડે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે અને આગામી 24 કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ દ્વારા ઉપરવાસમાંથી આવતા પાણી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે નવસારી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદે જે તારાજી સર્જી છે તેને લઈને અસંખ્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પણ આગામી 24 કલાક જ્યારે દક્ષિણ ગુજરાત માટે ભારે છે ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે દક્ષિણ ગુજરાતના નવસારીની હાલત કેટલી કફોડી જોવા મળી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો અનરાધાર વરસાદ પડતા અનેક સોસાયટીમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને વરસાદે વિરામ લીધા છતાં પણ હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી। આ વિસ્તારમાં પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અને ત્યારે જુઓ કમરસમા પાણીમાં ન્યૂઝ 18 ગુજરાતીનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ, કારણ કે અમારા સહયોગી, અમારા સંવાદદાતા પણ એ પાણીમાં ઉતરી અને સ્થિતિનો અત્યારે કઈ સ્થિતિ છે તે આપના સુધી વર્ણવી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં વરસાદે પોતાની ધમાકેદાર 4થા રાઉન્ડની બેટિંગ કરી હતી, જેને લઈને નવસારી જિલ્લામાં પાણી પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે, તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને સતત જેમ જેમ આગળ જઈએ તેમ પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પડેલો વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની ઉપરવાસ એટલે કે અવાડાંગમાં પડેલા વરસાદને લઈને નવસારી જિલ્લાની 3 નદીઓ ગાડી તૂર બની છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, તમામ નદીઓ ડેન્જર લેવલ પાર કરી 1 ફૂટ ઉપર વહી રહી છે, એટલે કે નવસારી જિલ્લામાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, પાણી સતત વધી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ ઝીરોથી તમામ દ્રશ્યો બતાવવા માટે ન્યૂઝ 18ના તમામ સંવાદદાતાઓ પાણીની વચ્ચેથી વિગતો આપી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય છે, નવસારી જિલ્લાનું ઝવેરીવાર સોસાયટી છે કે જે પાણીમાં ગરકાવ છે, આગળ જવા હિતાવક નથી, કારણ કે હું જ્યાં ઊભો છું ત્યાં 5 ફૂટ કરતાં વધારે પાણી છે। જેમ જેમ આગળ જઈએ છીએ તેમ પાણીનું સ્તર વધતું જાય છે, એટલે કે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું, પાણી સતત વધી રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આગામી 24 કલાક જ્યારે વરસાદની ભારે આગાહી છે ત્યારે તંત્ર ચોક્કસ એલર્ટ મોડ પર છે, પણ પાણી વચ્ચે રહેવા માટે લોકોને મજબૂર થવું પડ્યું છે। લોકો આ જ પાણીમાંથી પસાર થઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી રહ્યા છે, ત્યારે કહી શકાય નવસારીના હાલ ચોક્કસ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારીના ભેસત ખાડા રોડ વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને આ ખાડી ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ વિસ્તારમાં તમામ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને જેના કારણે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યાં નજર નાખો ત્યાં તારાજીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. થયેલા નવસારી જિલ્લાના વરસાદે ભારે તારાજી સર્જી છે. દ્રશ્ય જોઈ શકાય છે. નવસારી જિલ્લાના ભેસત ખાડા ઝવેરી સોસાયટી વિસ્તાર છે કે જ્યાં બાજુમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે. આ ખાડીમાં નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલો એટલે કે આહવાડાંગમાં પડેલા વરસાદનું સીધું પાણી આ ખાડીમાં આવ્યું છે, જેને લઈને ખાડી ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે. નવસારી જિલ્લા આમ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભેસત ખાડા વિસ્તારમાં દ્રશ્યો જોઈ શકાય છે. તમામ મકાનો પાણીમાં ગરકાવ છે. 5 થી 7 ફૂટ જેટલું પાણી તમામ મકાનોમાં પ્રવેશી ચૂક્યું છે. લોકો મકાનમાંથી પોતાની ઘર વખરી કાઢી શક્યા નથી અને લોકોને સ્થળાંતર કરવાની વારી આવી છે. જોકે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તમામ લોકોને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને જે પ્રકારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે નવસારીના હાલ બેહાલ થયેલા ચોક્કસ જોવા મળી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે. ભેસાન ખાડા વિસ્તારના કે જ્યાં આવેલા તમામ મકાનો પાણીમાં ગરકાવ છે. 5 થી 7 ફૂટ જેટલું પાણી છે. લોકો મકાનના પહેલા અને બીજા માળે જોવા મળી રહ્યા છે અને ગ્રાઉન્ડ ફ્લોરના મકાનો છે તે તમામ લોકોને રેસ્ક્યુ કરી નજીકના અલગ અલગ સેન્ટરો પર રાખવામાં આવ્યા છે. જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીમાં પડેલો વરસાદ છે, ખૂબ જ ભારે તારાજી સર્જી છે અને આગામી 24 કલાકમાં નવસારી સહિત નવસારીનો ઉપરવાસ એટલે કે આહવાડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેને લઈને ચોક્કસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાલિયાવાડીના અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોએ સ્થળાંતર કરવાની નોબત આવી છે. મોડી રાત્રે અચાનક આકાશી આફત વરસી આદર્શનગર શાંતિવન સોસાયટીમાં પાણી ભરાયા, ભૂત ફળિયા અને રાજીવનગરમાં પણ ઘૂંટણસમા પાણી છે. નવસારીમાં કાવેરી નદીનું રૌદ્ર રૂપ. ભારે વરસાદથી જળબંબાકાર નદીઓ ભયાવહ છે અને ચીખલીમાં કાવેરી નદીએ 19 ફૂટ સપાટી વટાવી છે. તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં છે અને કાવેરી નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર જવર માટે બંધ કરવો પડ્યો છે. નવસારીમાં પૂર્ણા નદીએ વર્તાવ્યો છે કહેર. પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહી છે. ભયજનક સપાટી 23 છે અને હાલ પૂર્ણા 24 ફૂટે વહી રહી છે. પૂર્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. હિદાયતનગરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. હિદાયતનગરમાં કમર ડૂબ પાણી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પડેલા વરસાદને લઈને નવસારી જિલ્લાના હાલ બેહાલ થયા છે. દ્રશ્ય જોઈ શકાય છે. નવસારી વિસ્તારના કે જ્યાં આગળ નવસારી સિટીમાં એન્ટર થતાની સાથે જ આવેલું કહી શકાય કાલિયાવાડ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો છે સીધા જોઈ શકાય છે. 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી 3 નદીઓ પોતાના તુફાન ઉપર પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને લઈને તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તમામ નદીઓ ભયજનક સપાટી પર પહોંચી છે. ત્યારે નવસારીનો કાલિયાવાડ હોય કે દરગાહ વિસ્તાર હોય વિસ્તારમાં જોઈ શકાય છે 3 થી 5 ફૂટ પાણી ભરાયા છે. લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સતત પડી રહેલો વરસાદ અને ઉપરવાસ એટલે કે આહવાડાંગમાં પડેલા વરસાદને લઈને નવસારી નદીઓના તમામ નદીઓમાં પાણીમાં આવકમાં વધારો થયો છે. એટલે કે ચોક્કસ નવા નીર આવ્યા છે પણ આ નવા નીર કહી શકાય કે આફત સર્જીને આવ્યા છે. નવસારી જિલ્લાના તમામ વિસ્તારોમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે તેને લઈને તમામ લોકોને ઉપરના વિસ્તારોમાં જવાની સૂચના આપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમ સતત નવસારી જિલ્લા ઉપર નજર રાખી રહ્યા છે અને તમામ અધિકારીઓની રજા રદ કરી નવા આદેશ ના આવે ત્યાં સુધી કહી શકાય કે તમામ અધિકારીઓની
नौकरी पर हाजर थवानी सूचना पण नवसारी कलेक्टर द्वारा आपवामां आवी छे। कीर्तेश पटेल, न्यूज 18 गुजराती, नवसारी।